રુઝાન આપ શું કહેવા માંગશો આ આખી ઘટના જોતા? આખી ઘટના બહુ જ શું કહેવાય દયા દુઃખદજનક છે, કારણ કે જે દેખાય છે કે આઈ વિશ અત્યારે હું એ જોઈને વિચારતી હતી કે કદાચ આ સીસીટીવી ફૂટેજ જેવું બાળક ખોલાઈ ગયું, બાળક ખોઈ ગયું તો કદાચ આસપાસના અગર સીસીટીવી ફૂટેજ જોતો તો કદાચ આ બાળક બચી જતે. અને જયારે આપણે વાત કરીએ છીએ, એક બીજી ઇમ્પોર્ટન્ટ વાત કરવી હતી ટુ એડ ઓન ટુ ધીસ ધ મેન્ટાલિટી ઓફ ચિલ્ડ્રન, કે સૌથી પહેલા આપણે જે પેરેન્ટ્સ ને આદત છે કે આ ના કરવું આ ના કરવું, પણ કેમ ના કરવું? આપણા પેરેન્ટ્સે કોઈ દિવસ કેમ ના કરવું લોજિક આપણે પોતાની બી ડેવલપ નથી કરી ને આપણા બાળકોની બી ડેવલપ નથી કરતા. એટલે જયારે તમે આ ના કરવું કહો છો એટલે બાળકને લાગે છે મને હુકુમ કરે છે અને બાલકને લાગે છે કે મને અટકાવે છે. એટલે એઝ અ ચાઇલ્ડ તમને હંમેશા આદતો છે કે જે કહેવામાં આવે અને તમને બોસિંગ રીતે કહેવામાં આવે, ઓર્ડર રીતે કહેવામાં આવે તો તમે એનું ઊંધું જ કરો ટુ શો યોર રિબેલિયેશન. એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ આજની તારીખમાં પેરેન્ટ્સોને જો શીખવાની ચીજ છે કે તમે કઈ બી ચીજ બાળકને ના કરવા કહો છો તો શું કામ કહો છો? ભાઈ તું મોબાઈલ ના વાપર, પણ શું કામ નહીં? વોટ આર ધ રિકપર્શન્સ કે તારે મોબાઈલ વાપરતા શું થાય છે, શું પ્રોબ્લેમ થાય છે? એટલે આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતું. બીજો પોઈન્ટ કે અગર આ બાળક જે રમતું હતું ઘણી વાર રમ્યું અંદર બેઠું, આઈ એમ ઓલસો સરપ્રાઈઝ, જેમ તમને બધાને સરપ્રાઈઝ હશે, મે બી હવે એને નસીબ જ કહેવાય કે ચાર દિવસ એક બાળક અંદર રહે છે, એટલીસ્ટ એકાદ વાર બહાર કઈ ડોક્યુ કાઢ્યું હોય, કોઈ હાથ બાદ હિલાયા હોય, કંઈક તો ના એમ શ્યોર કર્યું હશે, પણ આઈ મીન ધીસ ઇઝ સમથિંગ જે મગજ ચાલતું નથી કે આટલા હદ સુધી ચાર યા છ દિવસ એક બાળક ગાડીમાં રહે છે અને એને કોઈ બચાવી ના શક્યું. એટલે નેક્સ્ટ ટાઈમ હવે પેરેન્ટ્સોને આ સારું છે તમે આખો ડિબેટ રાખી છે આની, તાકી જે લોકો જો એ લોકોને હવે ધ્યાન જાય કે નેક્સ્ટ ટાઈમ બાળક કે ખોવાઈ જાય તો આજુબાજુ ગાડીમાં જઈને જોયા કે ભાઈ કોઈ ગાડીમાં તો નથી ઘૂસી ગયું ને. સો ધીસ ઇઝ વોટ